चैप्टर नंबर 17 ताराओ ने सूर्यमंडल। आ लेक्चर ने शुरुआत करता पेला ध्यान थी सांभळजो। हवे पछी मारा बे लेक्चर आवशे। आना पछी आजे आपणे 17મું चैप्टर आखू पूरू करशू। एमा आपणे बधुं नहीं लईए, कारण के जे वस्तु एक्जाम में पूछावानी छे तेना पुनरावर्तन भाग रूपे अत्यारे आपणे चलावीए छे। ऑलरेडी एक वार क्लास में चाली गयू छे आ चैप्टर। आना पछीना जे मारा बे लेक्चर आवशे एमां आपणे एक लेक्चर में 18મું चैप्टर आखा पाठनुं रिविजन करशुं। एना पछी जे मारो एक लेक्चर आवे छे शनिवारे, तो शनिवार में आपणे एवुं करवाना छीए के तमने पेपरनुं माळखुं, यानी कि तमारी वार्षिक एक्जाम, आ सत्रनी वार्षिक एक्जामनुं पेपर निकळी गयुं छे, माळखुं पण निकळी गयुं छे, तो हुं तमने शनिवारे माळखुं समझावीश अने पेपर केवी रीते लखवुं ए समझावीश। पेपर केटला गुणनुं हशे, शेमांथी तैयारी करवी ए बधुं तमने शनिवारे समझावीश। आजे गुरुवार, आजे तमारे 17મું चेप्टर आखू पूरू करवानुं छे। आवतीकाले शुक्रवार, शुक्रवारे 18મું चेप्टर आपणे आखू कम्प्लीट करशुं अने शनिवारे तमने केटला चेप्टर छे, जेटला आपणे सेमेस्टर 2માંથી शुरू कर्या छे त्यां सुधीना लईने 18 सुधी बधा पूछवाना छे। केटलू पूछाशे, केटलूं नहीं पूछाय, केटला मार्कनुं पूछाशे, केवी रीते प्रश्नो हशे, केवी रीते पेपर लखवुं, केटला गुणनुं हशे, तमाम रिलेटेड माहिती छे तमने क्यारे आपवामां आवशे, तो तमने बधी माहिती तमने शनिवारे आपवामां आवशे। એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ ધ્યાન આપવાનું છે। આજે જો આપણે બધું કરીશું તો પાઠ લેન્ધી છે, 24 પેજનો આ પાઠ છે। એટલે જે વસ્તુ આપણે જરૂરી છે તેના વિશે ચર્ચા કરીશું। પહેલું આમાંથી આવશે અવકાશી પદાર્થો કોને કહેવાય, એની વ્યાખ્યા પૂછાઈ શકે। તો અવકાશી પદાર્થમાં શું આવશે, રાત્રિ આકાશમાં સૌથી તેજસ્વી પદાર્થ કયો છે, ચંદ્ર છે। આકાશમાં રહેલા તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થો કહે છે। તો આવી વ્યાખ્યા પૂછાતી હોય તો આપણે ટિક માર્ક કરી લઈએ ત્યાં, આકાશી પદાર્થો કોને કહેવાય। આગળ જોઈએ, શું બધા જ પદાર્થો આકાશી પદાર્થો કહેવાય? ના, તેની વ્યાખ્યા આપણે ઉપર જોઈને ખરા ખોટામાં તમને કદાચ પૂછાય તો તમારે એ રીતે જવાબ આપવાનું થશે। આકાશમાં રહેલા તારા, ગ્રહો, ચંદ્ર અને બીજા ઘણા પદાર્થોને આકાશી પદાર્થો કહેવાય છે। આગળ જોઈએ, ચંદ્ર, તમને બે માર્કમાં પૂછો એ સવાલ, તો એની કળાઓ વિશે બધું લખવાનું થાય તમારે, અમાસ ક્યારે થાય છે, પૂનમ ક્યારે થાય છે, ચંદ્રની કળાઓ શું છે। શોર્ટમાં જ આપણે આ પાઠ અત્યારે લઈએ છીએ, આવતીકાલે 18મું ચેપ્ટર, એના પછીનું શનિવારે એક્ઝામ રિલેટેડ બધી વાત કરશું। સમજવાની કોશિશ કરીએ કે ચંદ્રની કળાઓ શા માટે થાય। ચેપ્ટર 16માં આપણે શીખી ગયા હતા રાત ક્યારે, દિવસ ક્યારે, સૂર્યપ્રકાશના પરાવર્તનના લીધે ચંદ્ર દૃશ્યમાન થાય છે, ચંદ્ર પોતે પ્રકાશિત નથી, બરાબર। આગળ જોઈએ એક પ્રવૃત્તિ, તમને મેં રાઉન્ડ કરીને બતાવ્યું હતું આપણે ક્લાસમાં કે વિદ્યાર્થી, અમે બે મિત્રો હોય ને એકને આપણે રાઉન્ડમાં વચ્ચે ઊભા રાખીએ અને બાકીને એક વિદ્યાર્થી છે ફરતે સર્કલ આખું દોર્યું હોય ને એમાંથી ઊભા રાખીએ, તમને જે આકૃતિમાં બતાવે છે, તો એના ઉપરથી આપણે ચંદ્રની કળાઓ જોઈ શકીએ છીએ। શું જોઈ શકીએ છીએ? આપણે ચંદ્રની કળાઓ। શું તમે હવે સૂર્ય, ચંદ્ર તથા પૃથ્વીના પૂનમ તથા અમાસના દિવસે એકબીજાના સંદર્ભના સ્થાને કલ્પના કરી શકો છો? તો તમે જોઈ શકો એમાં। પછી આગળ જોઈએ, ચંદ્ર પછી આ બધા સૂર્યમંડળના ગ્રહો છે, એમાંથી તમારે ધ્યાન રાખવું પડશે। સૂર્યમંડળની ટૂંકનોંધ પૂછાણી તો બે માર્કમાં પૂછે સૂર્યમંડળની ટૂંકનોંધ, તો એના વિશે તમારે લખવાનું। પછી મેં સાંભળ્યું છે કે આપણે પૃથ્વી પરથી ચંદ્રના પાછળનો ભાગ ક્યારેય જોઈ શકતા નથી, તો શું એ સાચું છે? હા, આપણે પૃથ્વી પરથી ચંદ્રના પાછળનો ભાગ જોઈ શકતા નથી। આગળ જુઓ, ચંદ્રની સપાટી, કવિઓ તથા વાર્તાકારો માટે ચંદ્ર એક રસપ્રદ વસ્તુ છે, પણ જ્યારે અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતર્યા ત્યારે તેમણે જાણ્યું કે ચંદ્રની ધરતી તો ધૂળથી ભરેલી અને ઉજ્જળ છે, ત્યાં જુદા જુદા કદના ખાડાઓ છે, ત્યાં ઘણા બધા ઊભા અને ઊંચા પર્વતો પણ છે, તેમાંના કેટલાક તો પૃથ્વી પરના ઊંચામાં ઊંચા પર્વતો જેટલા છે। આમાંથી જે પૂછાઈ શકે એવું તારાઓ, તો તારાઓ વિશે ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પમાં પૂછાઈ શકે તો એ લઈ લેવાનું। કેટલા લાખ ગણી મોટી છે, તો જો તમને એ પૂછે અંડરલાઇન કરાવી જશે મેં, કેટલા કિલોમીટર દૂર છે, તો આ લઈ લેવાનું એક। પ્રકાશ વર્ષ કોને કહે છે,
પછી જોઈએ આગળ પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિઓની જરૂર નથી, એ કાંઈ પૂછાઈ શકે એવું નથી. પ્રવૃત્તિમાં કોઈ ટાઈમ ન બગાડો. નક્ષત્ર કોને કહે છે? નક્ષત્ર કોને કહે છે તો એ વ્યાખ્યા એક લઈ લેવાની. પછી સપ્તર્ષિ કેટલા તારાઓનું બનેલું છે? એ જૂથ 7 તારાનું બનેલું જૂથ છે. પછી આગળ જોઈએ. હવે મૂર્ખશિર્ષ, એ પણ એક નક્ષત્ર છે. મૂર્ખશિર્ષ એ શું છે? નક્ષત્ર છે. સપ્તર્ષિ એ જ છે. શર્મિષ્ઠા, એ પણ એક નક્ષત્ર છે. સૂર્યમંડળ વિશે સમજાવો. તો સૂર્યમંડળ વિશે તમને ટૂંકમાં પૂછ્યું હોય તો શું લખવાનું? સૂર્ય અને તેની આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્યમંડળ બનાવે છે. ખાસ ધ્યાન રાખજો, સૂર્યમંડળની ટૂંકમાં તમને 2 માર્કમાં પૂછાઈ શકે. તો એમાં તમારે પહેલાં લખવાનું કે આજુબાજુ ભ્રમણ કરતા આકાશી પદાર્થોને મળીને સૂર્યમંડળ બનાવે છે. તેમાં ખૂબ મોટી સંખ્યાના પદાર્થો આવેલા હોય છે, જેવા કે ગ્રહો, ધૂમકેતુ, તારા જેવા પદાર્થો, ઉલ્કાઓ, સૂર્ય તથા પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમને ભ્રમણ કરતા રાખે છે. પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. તે સૂર્યમંડળની સભ્ય છે. તે ગ્રહ છે. તેમાં બીજા 7 ગ્રહો છે. જો અહીંયા તમને આપેલું છે કેટલા ગ્રહો છે, એમાં 7 ગ્રહો. સૂર્યથી તેમના અંતરને આધાર ક્રમમાં ગ્રહો આ પ્રમાણે છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન. તો આ તમારે લખવું પડશે. ઉષ્મા અને ઉષાનું ઉજાગર છે. ચલો આપણે અહીંયા હવે સૂર્ય વિશે જોઈએ. આ બધું શું છે? સૂર્ય વિશે છે. આપણે સેના વિશે જોયું? આખો એના મંડળ વિશે જોયું. સૂર્યમંડળ કીધું હોય અને સૂર્ય વિશે કીધું હોય તો એમાં તમે ધ્યાન રાખજો, સૂર્યનું સૂર્યમંડળમાં ન લખી નાખતા. સૂર્યનું સૂર્યમંડળમાં ન લખાય જાય એનું ધ્યાન રાખજો. સૂર્ય વિશે માહિતી તમને મેં આ તફાવતના મુદ્દા કરીને લખાયું હતું. ગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુ, તારાઓ, ચંદ્ર, પૃથ્વી, એક એક ગ્રહ વિશે તમને મેં મુદ્દા પાડીને કરાવ્યું હતું. આપણે વિઝન બોર્ડમાં પણ મૂક્યું હતું. પૃથ્વી વિશે, ચંદ્ર વિશે દોરીને મૂકેલું છે. આ બધું તમારે પાકું કરવાનું છે. સૌથી મોટો ગ્રહ કયો છે સૂર્યમંડળનો? તો કયો આવે એમાં? ગુરુ. સૌથી નજીકનો કયો છે? બુધ. સૌથી દૂર કયો છે? પ્લુટો. જે ધૂમકેતુમાં પૂંછડીઓ તારો તરીકે કેવી રીતે ખરતો તારો, લીસોટો કેમ દેખાય છે, ધૂમકેતુ માટેની અંશદાઓ છે કે એની જરૂર નથી. ઉલ્કા વર્ષા તો એ પાકી કરી નાખવાની. ઉલ્કા અને ઉલ્કાશિલા કૃત્રિમ ગ્રહો કોને કહેવાય? જે માનવ સર્જિત હોય એને કૃત્રિમ ગ્રહો કહેવાય. જે માણસે પોતે બનાવેલા હોય તો એમાં કયા કયા પ્રકારના આવે? તો ઇન્સેટ ને એ બધા કૃત્રિમ ઉપગ્રહો છે. તે તમારે ધ્યાન રાખવાનું કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે. આગળ જોઈએ. હવે બુધ. બુધ ગ્રહ એ સૂર્યથી સૌથી નજીકનો છે. તે આપણા સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. તે સૂર્યની સૌથી નજીક હોવાથી તેને જોવાનું અંધારું છે, કારણ કે તે સૂર્યના પ્રકાશની ચમકમાં છુપાઈ જાય છે. જો કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ક્ષિતિજ દેખાય છે. એવા સ્થળેથી જ દેખાય છે જ્યાંથી ક્ષિતિજ દેખાવા માટે વૃક્ષો કે ઇમારતોનો અવરોધ ન હોય. બુધને પોતાનો કોઈ ઉપગ્રહ નથી. પછી શુક્ર વિશે. ગુરુ અને શુક્ર, એમાં તમે જુઓ અહીં તમને શુક્ર આપેલું છે. પૃથ્વીનો સૌથી નજીકનો પડોશી ગ્રહ શુક્ર છે. તે રાત્રિ અવકાશમાં દેખાતો સૌથી તેજસ્વી ગ્રહ છે. સૂર્યોદય પહેલાં પૂર્વ આકાશમાં શુક્ર દેખાય છે. પશ્ચિમ આકાશમાં સૂર્યાસ્ત પછી તરત જ દેખાય છે. એટલે જ તેને અવારનવાર સવારનો તારો કે સાંજનો તારો પણ કહે છે. જો કે તે તારો નથી, રાત્રિ અવકાશમાં શુક્રનું સ્થાન નક્કી કરવાની કોશિશ. હવે એ ગ્રહ છે, તારો નથી, પણ એ શું છે? ગ્રહ છે. શુક્રને પોતાનો ચંદ્ર કે ઉપગ્રહ નથી. શુક્રની પોતાની ધરી પર ભ્રમણ એક એટલે અંશે સામાન્ય છે. તે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે, જ્યારે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. સૂર્યમંડળ પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે. જો હવે તમને અહીં પૃથ્વી વિશે હું સમજાવું છું. ચંદ્ર વિશે મેં તમને સમજાવી દીધું. ઉપરનું તમારે જે કામનું નથી તેને આપણે લેતા નથી. પૃથ્વી પર, સૂર્યમંડળમાં પૃથ્વી એકમાત્ર એવો જાણીતો ગ્રહ છે જેની પર જીવન શક્ય છે. કેટલીક ખાસ પર્યાવરણીય પરિસ્થિતિઓ પૃથ્વી પર જીવનના અસ્તિત્વ હોવા અને સતત ટકી રહેવા માટે જવાબદાર છે. આ બાબત સૂર્યથી યોગ્ય અંતર હોય તેવા તાપનો યોગ્ય
गाळो। हवे तापमानो गाळो तमारे व्यवस्थित होवो जोईए। योग्य वातावरण तथा ओझोननुं आवरण छे। पृथ्वी पर रहेला पाणी तथा भूमि प्रदेशोनी सपाटी परथी प्रकाशनुं परावर्तन थवाने लीधे अवकाशमांथी पृथ्वी लीलाज पड़ती भूरी देखाय छे। पृथ्वीनी भ્રમણની धरी तेना कक्षीय समतलने लंब नथी। पृथ्वी पर ऋतुओना फेरफार माटे आ झुकाव जवाबदार छे। हवे तमने खबर पड़ी, जो आपणे चंद्र विषे जोयुं, पृथ्वी विषे जोयुं, सूर्य विषे जोयुं, हवे मंगळ। मंगळ ग्रहमां शुं होय छे तो एना विषे जोईए। तमने एम के बे मार्कमां समजावो तो मंगळ ग्रह विषे आपणे जोईए। पृथ्वीनी कक्षा बहारनो प्रथम ग्रह मंगळ छे। તે થોડોક લાલાશ પડતો છે। કેવો છે? લાલાશ પડતો, અને એટલે જ તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે। લાલાશ પડતો ગ્રહ છે એટલે સ્વાભાવિક છે, કેવો થયો? લાલ થયો ને, એટલે એને કેવો ગ્રહ કહેવાય? લાલાશ પડતો ગ્રહ કહેવામાં આવે છે। મંગળને બે નાના કુદરતી ઉપગ્રહો છે। કેવા છે એને? બે નાના કુદરતી ઉપગ્રહો। સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે। તે એટલો વિશાળ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય છે। ગુરુ એ સૌથી મોટો ગ્રહ છે। ગુરુ એ ગ્રહ કેવો છે? સૌથી મોટો। જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એ જ આપણે અત્યારે લઈએ છીએ, બીજું વધારાનું આપણે લેતા નથી। તમને મેં ક્લાસમાં તફાવતના મુદ્દા સ્વરૂપે ટૂંકનો ટૂંકા ટૂંકા પ્રશ્નો બોર્ડ ઉપર કરાવ્યા હતા, જો યાદ હોય તો, અને તમારી નોટમાં પણ તમે કરેલા છે, તો સરળ રીતે આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? આ ચેપ્ટરમાંથી તમને સૂર્યમંડળ વિશે પૂછાઈ શકે, ગુરુ ગ્રહ વિશે પૂછાઈ શકે, તો એવા વિશે તમારે શું કરવાની છે? તૈયારી કરવાની છે। આગળ જુઓ હવે, યુરેનસ અને નેપ્ચ્યુન। યુરેનસ અને નેપ્ચ્યુન એ સૂર્યમંડળમાં સૌથી દૂરના ગ્રહો છે। એને એમનેમ જોઈ શકાતા નથી, એને જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ થાય છે। શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ એને જોઈ શકાય છે। શુક્રની અને યુરેનસ ઉપર પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે। યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે। શનિને પોતાના વલયો છે જે વીટી જેવો આકાર ધરાવે છે। એવી જ રીતે આને પણ શું હોય છે? વલયો હોય છે। સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો જેમાં લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ અને ઉલ્કાશિલાનો પણ સમાવેશ થાય છે। તો તમારે વાંચી જવાનું છે, લગભગ એક એક પ્રશ્નમાં પણ તમને એના વિશે પૂછી શકાય। હવે આપણે સ્વાધ્યાય જોઈ લઈએ। કૃત્રિમ ઉપગ્રહ કોને કહેવાય? તો જે માનવ સર્જિત છે, માનવે સર્જન કરેલા હોય એને કૃત્રિમ ઉપગ્રહ કહેવાય। સારાંશ દરેક ચેપ્ટરનો વાંચી જવાનો, સારાંશ વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે। પરીક્ષામાં તમને ખાલી જગ્યા, ખરાખોટા, વિકલ્પ એ બધું પૂછેલું છે, ખાસ ધ્યાન રાખજો। એવરેજ સ્ટુડન્ટને લક્ષ્યમાં લઈને ખાલી જગ્યા, ખરાખોટા, વિકલ્પ, વ્યાખ્યા એવા પ્રશ્ન કાઢેલા છે, નાના સવાલ જવાબ પણ કાઢેલા છે। તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ। જે કોઈ વિદ્યાર્થીને કંઈ પણ પ્રશ્ન હોય તો એક્ઝામ રિલેટેડ વાળા આપણે શનિવારના લેક્ચરમાં કરવાના છીએ। કાલે આપણે ચેપ્ટર નંબર 18 જોઈશું। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।